આ તરફ અમદાવાદ મહાનગરપાલિકામાં વિપક્ષના નેતાને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા. મનપામાં વિપક્ષના નેતા તરીકે શહેજાદ ખાન પઠાણની ફરી વરણી થઈ છે. સતત બીજી વખત વિપક્ષના નેતા તરીકે તેઓ ચૂંટાયા છે. કોંગ્રેસ ચૂંટણી પંચના સભ્યોએ પરિણામની જાહેરાત કરી. કોંગ્રેસના 23 પૈકી 18 કોર્પોરેટરોએ મતદાન કર્યું. શહેજાદ ખાન પઠાણના સમર્થનમાં પડ્યા તમામે તમામ મત. તમામ 18 કોર્પોરેટરોએ શહેજાદ ખાન પઠાણને મત આપ્યો. કોંગ્રેસના 5 કોર્પોરેટરોએ ચૂંટણી પ્રક્રિયાનો બહિષ્કાર કર્યો. રાજશ્રી કેસર, નીરવ બક્ષી, કામિની ઝા, માધુરી કલાપી, કમળાબેન ચાવડાએ ન કર્યું મતદાન. ચૂંટણીમાં શહેજાદ ખાન પઠાણ અને નીરવ બક્ષીના જૂથે કરી હતી દાવેદારી. માટે બેલેટ પેપર ઉપરથી મતદાન કરીને જેની પણ બહુમતી આવે એને નેતા તરીકેની નિયુક્તિ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. એ જ પ્રક્રિયા બરોડાની અંદર પણ થઈ ગઈ, રાજકોટની પણ થઈ ગઈ, આજે અમદાવાદની અંદર પણ એ પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવે છે. અને શહેજાદ ખાન પઠાણ એક જ ઉમેદવાર જે છે, સની બાબા એમનું નામ આવ્યું હતું, એમની આજે વરણી કરીને ફરીથી નિયુક્તિ કરવામાં આવે છે. અત્યારે જેટલા પણ કોર્પોરેટર આવ્યા હતા એમના સમર્થનમાં 18 મત પડ્યા છે.